દીપ અંતરનો અંધકાર બગાઓ દીપ જીત જગાઓ અંધકાર બગાવો હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ આયુષ પટેલ છે હું આપ સૌનું આયુષ કી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાએ તો આજે આપણે આ વિડીયોમાં દિવાળી તહેવાર વિશે માહિતી મેળવીશું તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને હા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વિડીયોને શરૂ કરીએ ભારત તહેવારોનો દેશ છે જેમાં હરેક તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ હોલી રક્ષાબંધન નવરાત્રિ દિવાળી વગેરે વગેરે દરેક તહેવારનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે એમ જ દિવાળી તહેવારનું પોતાનું આગવું મહત્ત્વ છે દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે અને તેને તહેવારોનો રાજા પણ કહેવાય છે દિવાળી આસો મહિનામાં અમાસના દિવસે આવે છે નવરાત્રિ પૂરી થતાં જ લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે ગુજરાતમાં આ તહેવાર ધનતેરસથી લાભપાચમ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી ઉજવાય છે દુકાનો અને મકાનો પર રોશની કરાવવામાં આવે છે લોકો નવા કપડાં ફટાકડા અને મીઠાઈ વગેરેની ખરીદી કરે છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી ચૌદ વર્ષના વનવર્ષ પછી અયોધ્યા પાછા આવ્યા હતા તે ખુશીમાં દિવાળી તહેવાર ઉજવવામાં આવે છે દિવાળી તહેવાર પાંચ દિવસનો હોય છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ સ્કૂલો અને કોલેજોમાં દિવાળીનું લાંબુ વેકેશન હોય છે બજારમાં ખૂબ જ ભીડ જોવા મળે છે લોકો કપડાં મીઠાઈ ફટાકડા વગેરેની ખરીદી કરે છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા એટલે કે ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે દિવાળી અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ છે દિવાળીને દીપાવલી પણ કહેવાય છે દિવાળીમાં વેપારીઓ નવા ચોપડા ખરીદે છે અને ચોપડા પૂજન કરે છે દિવાળીના બીજા દિવસે કાર્તક સુદ એકમ એટલે કે નવું ઉજવાય છે આ દિવસે લોકો સવારે વહેલા ઉઠીને મંદિરમાં પૂજા કરવા જાય છે વડીલોના આશીર્વાદ લે છે એકબીજાને સાલ મુબારક કહે છે બીજના દિવસે ભાઈ બહેન ના ઘરે જાય છે બહેન સરસ પકવાન બનાવીને ભાઈને ભાઈ ને જમાડે છે સૌથી છેલ્લે ધ્યાનથી સાંભળજો ધનતેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય કાળી ચૌદસથી જીવનમાંથી કલેશ દૂર થાય દિવાળીથી દિલમાં માનવતાનો દીપ પ્રગટે નવ વર્ષથી આપણું જીવન ખુશીઓથી ભરેલું રહે અને ભાઈ બીજથી ભાઈ બહેનનો પ્રેમ વધે તો ચલો આપણે બધા સાથે મળીને દિવાળીનો તહેવાર ઉજવીએ મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો તમને અને તમારા પરિવારને દિવાળી અને નવ વર્ષની હાર્દિક શુભકામનાએ બાય જય શ્રી કૃષ્ણ હેપી દિવાળી